નમસ્કાર વિદ્યાર્થી મિત્રો છેલ્લે આપણે એક સરસ મજાની વાર્તા જોઈ હતી તમને એ વાર્તા યાદ છે મિત્રો ચાલો આપણે એ વાર્તાને થોડી ફરીથી જોઈએ કે આ વાર્તામાં સૃજન અને પ્રદ્યોત એના બે પાક્કા ભાઈબંધ હતા અને જ્યારે પણ ભેગા થાય ત્યારે કંઈક ને કંઈક વિચાર્યા કરે તો આજે તેમણે એક વાર્તા બનાવવાનું વિચાર્યું હતું એ વાર્તા એવી હતી કે એક મિત્ર શરૂ કરીને બીજો મિત્ર છે એ વાર્તામાં પછીની લાઈન જોડતો જાય તો આ રીતે આવી રમત બંને મિત્રો રમે છે સૃજનનો પહેલો વારો આવ્યો એટલે સૃજને કહ્યું કે એક મોટી નદી હતી પછી આપણે વાર્તામાં આગળ જોયું હતું કે નદીના કિનારે ઘણા વૃક્ષો હતા અને એક વિશાળ વડલો પણ હતો પછી એ વડની વડલો હોય એટલે વડવાય તો હોય જ મેં તમને સમજાવ્યું હતું કે વડની મોટી મોટી જે શાખાઓ લટકતી હોય તેને વડવાય કહેવાય અને એને એના હિંચકા ખાવાની ખૂબ મજા પડે પછી એ વડના ઝાડ ઉપર પક્ષીઓના માળા હતા એક માળો એવો હતો જેમાં એક કાબર રહેતી હતી આ કાબર કલબલ કલબલ કરી અને આજુબાજુના બધા ઝાડો પરથી બરી બધી કાબરોને બોલાવે જે અહીં આપણે ચિત્રમાં સરસ મજાનું દેખાય છે કે આજુબાજુથી બધી કાબરો ઉડતી ઉડતી ઝાડો પર બેસે છે અને નીચે બે કાબરો બેઠી છે કીડી છે એક મખોડો છે તો એ વડલાની નીચેના દરમાં એક વાતોળિયાની કીડી રહેતી હતી તેની બાજુના દરમાં મકોડો રહેતો હતો તો કીડી અને મકોડો દરમાંથી બહાર નીકળી અને કાબરબેનની સાથે રોજ વાતો કરે કાબર તો આકાશની વાતો કરે અને કીડી મકોડો દરની વાતો કરે પછી એકવાર શું બન્યું તમને ખબર છે કે ચોમાસું આવ્યું ચોમાસામાં ખૂબ વરસાદ પડે અને આ આ વરસાદ પડવાથી આ નદીમાં તો પૂર આવ્યું પૂર આવ્યું એટલે ઘણું બધું પાણી આવ્યું એટલું બધું પૂર આવ્યું કે બંનેના દરમાં પાણી ઘૂસી ગયું કોના દરમાં તો કીડી અને મકોડાના દરમાં કાબરો કલબલાટ કરવા માંડી નદીઓ છલકાવા લાગી એવામાં ત્યાં સર 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 કતરતો તરતો મગર આવ્યો એણે કહ્યું ફિકર ના કરો ચાલો બધા મારી પીઠ પર બેસી જાઓ આપણે કોઈ ઊંચા પહાડ પર જતા રહીએ પછી તો કીડી અને મકોડાએ અન્ય કીડીઓ અને મંકોડાને બોલાવ્યા એટલે એક કીડીને મકોડો તો મગરની પીઠ પર બેસી ગયા પરંતુ તેમણે બીજા બધા કીડી અને મંકોડાને પણ બોલાવ્યા એટલું જ નહીં મગરની સવારી કરવા બીજું કોણ કોણ આવ્યું તમને ખ્યાલ છે મિત્રો કાન ખજૂરા આવ્યા વિછીઓ આવ્યા તો આ બધા જ મગરની પીઠ પર બેસી ગયા અને ગામ લોકો તો આ કૌતુક જુએ અને અચરજ પામે ગામ લોકોને તો આવી સવારી જોઈને ખૂબ જ નવાઈ લાગી આવું દ્રશ્ય આજ પહેલાં એમણે ક્યારેય જોયું નહોતું અને મગરની પીઠ પર સવારી કરનાર જીવજંતુઓને તો જે મજા પડી છે જે મજા પડી છે કે ના પૂછો વાત એને એટલી બધી મજા આવી ગઈ આ મગર ઉપર સવારી કરતાં કરતાં તો એની ના પૂછો વાત એમ ખૂબ આનંદિત થઈ ગયા બધા અને પછી આપણે એના આ સંદર્ભે આ એક્સરસાઇઝ જોઈ હતી આ સરસ મજાની વાર્તા સાંભળી અને પછી એમાં જે ઘણી બધા શબ્દો એવા છે કે જેની નીચે લાઈન છે જેમ કે અહીં દર દર પછી દરમાં નદીઓ કાબરો પછી કાનખજૂરા વિછીઓ પછી જીવજંતુઓ તો આ બધાની નીચે લાઈન છે તમે જોઈ શકો છો તો એ લાઈનોના આધારે આપણે એક હોય તો આ અહીં અને એક કરતાં વધારે હોય તો એ અહીં એમ આપણે લખતા હતા અને તે તમે સમજ્યા હતા કે એક વચન કોને કહેવાય અને બહુવચન કોને કહેવાય તો અહીં કાબર એક હોય તો અહીં લખવાનું કાબર અને જાજીબધી હોય તો કાબરો જેમ અહીં ઉપર છે વાક્ય અને વાક્યો એવી રીતે અહીં જીવજંતુ અને અહીં જીવજંતુઓ બરાબર જીવજંતુઓ આ રીતે આપણે લખવાનું હતું તો એ બધું આપણે જોઈ ગયા બરાબર ને મિત્રો તો એ બધામાં તમને ખૂબ મજા પડી હશે અને પછી આપણે એક જે આપણે સૌથી પહેલાં ગીત સાંભળેલું આ ચેપ્ટર શરૂ કર્યું ત્યારે કે પહેલાં પંખીને જોઈ મને થાય કે આમ એના જેવી જો પાંખ મળી જાય તો આ ભલે ઉડિયા કરો બસ ઉડિયા કરો તો આ સરસ મજાનું આવું ગીત તમે ફરી વાર સાંભળ્યું હશે ખરું ને તો હવે પછીની જે એક્સરસાઇઝ છે તે આપણે અહીં જોવાની છે જેમ કે અહીં ધ્ય આપેલો છે હવે ઘણા છે ને આને ધ્ય વાંચે છે ધ અને ય પરંતુ ખરેખર આ ધ અને ય નથી પરંતુ શું છે દ સાથે ય જોડાયેલો છે એટલે આને વંચાય દ આપણે કવિતા હોય તો આપણે પદ્ય એમ વંચાય અને પાઠ હોય તો ગદ્ય એમ વંચાય આને ઘણા પદ્ય અને ગદ્ય એ એ રીતે વાંચતા હોય છે તો એ ખોટું ઉચ્ચારણ છે તેનું સાચું ઉચ્ચારણ શું છે દ એટલે દની સાથે ય જોડાયેલો છે બરાબર ને મિત્રો આ દિની સાથે ય જોડાયેલો છે એટલે આને વંચાય દ તો આ આપણે કઈ રીતે લખી શકીએ તો તેની આપણે પ્રેક્ટિસ કરવી પડે ખરું ને તો તેની પ્રેક્ટિસ કરવા માટે સૌથી પહેલા આપણે શું લખવું પડે જે અહીં આપેલું છે કે અહીંયાથી અહીંયા સુધીનો એરો જે છે એ એક નંબરનો એરો છે બરાબર ને મિત્રો તો અહીં આપણે અહીંથી અહીં સુધી આપેલું છે જે અહીં મારાથી પ્રોપર નથી થતું પરંતુ તમે અહીં કરી શકો છો કે આટલો આ લીટો આટલો આપેલો છે પછી બીજા નંબરે ક્યાંથી લાઈન ચાલુ થાય છે અહીંયાથી અહીંયા સુધી બરાબર ને તો આ રીતે આમ અને પછી ત્રીજી લાઈન આમ કરીને આમ તો એ આમ કરીને આમ તો આ થયો ધ્ય જે તમે અહીં તમારી બુકમાં તમારે અહીં પ્રેક્ટિસ કરવાની છે પહેલાં આટલું પાંકડું લખવાનું છે અને સેમ એવું અહીં લખવાનું છે પછી આ દ્ય એ આ દ છે બરાબર તો એ તમારે અહીં લખવાનું છે પછી આ આખો ધ્ય બની ગયો બરાબર તો એ ધ્ય આખો અહીં લખવાનો છે ફરી વાર સેમ પ્રેક્ટિસ તો આ રીતે તમે જેમ પ્રેક્ટિસ કરશો તેમ તમને આ દે લખતા આવડી જશે પછી તમારે આના આધારે કેટલાક શબ્દો લખવાના હોય છે તો એ તમને તમે લખી શકો અહીં પણ આ દની પ્રેક્ટિસ જ તમારે કરવાની છે બરાબર ને આ રીતે તમારે લખવાનું છે જરાક અમ તો ઉપરથી વળાંક આપી અને આપણે ઘરનો ઘ લખીએ એ જ રીતે લખવાનું છે તો તમારે આ પેજમાં પ્રેક્ટિસ કરવાની છે અને લખતા શીખવાનું છે પછીનું આપણે જોઈએ તો શ્રુ આપણે સૃષ્ટિ એવો શબ્દ તો સાંભળ્યો હશે ઘણાનું નામ પણ હશે સૃષ્ટિ તો એ સૃષ્ટિનો શ્રુ કઈ રીતે લખાય એ તમને ખ્યાલ છે મિત્રો તો ચાલો આપણે પ્રેક્ટિસ કરીએ સસલાનો સ લખતા તો તમને સૌને આવડે છે બરાબર ને જેમકે એમાં પહેલાં આ રીતે રમકડાનો ર કરવાનો હોય છે પછી રમકડાનો ર કર્યા બાદ પછી એને અહીં લીટી કરવાની હોય છે આડી પછી આખો સ કરવાનો હોય છે આ રીતે અને પછી આખો સ થઈ ગયા બાદ નીચેથી આડું આ રીતે વાળવાનું હોય છે તો મિત્રો પહેલાં અહીં તમે આ કર્યું પછી તમે આમ કરી અને આમ આ આડો લીટો કર્યો પછી તમે સ પૂરો કર્યો અને પછી આ ખાનામાં તમારે આ રીતે નીચેથી આમ પાંખડું વાળવાનું છે એટલે થયો શ્રુ અહીં પણ તમે આ શ્રુમાં જોઈ શકો છો કે કઈ રીતે કર્યું છે બરાબર ને તો તમારે અહીં એ કઈ રીતે કરવામાં આવેલું છે એ તમે જોઈ શકો છો સૌ પ્રથમ અહીં અહીંયાથી આમ પહેલો એરો છે આ એક નંબરનો એરો બરાબર ને એક નંબરનો એરો કેમ છે અહીંયાથી આમ જાય છે પછી આ બીજા નંબરનો એરો અહીંયાથી આમ જાય છે પછી ત્રીજા નંબરનો આ એરો છે અહીંયાથી આમ જાય છે અને ચોથા નંબરનો અહીંયા અને પાંચમા નંબરનો આમ અને છઠ્ઠા નંબરનો એરો છે આમ જાય છે અહીંયાથી આમ તો આ થઈ ગયો સરસ મજાનો શ્રુ તો અહીં તમારે એ શ્રુ લખવાનો પ્રયત્ન કરવાનો છે પહેલાં આ કરવાનું પછી આમ કરવાનું પછી આ સ આખો થઈ ગયો પછી આખો સ હોય તેને નીચેથી પાંખડું વાળવાનું તો મિત્રો અહીં તમે આ શ્રુ લખવાની પ્રેક્ટિસ કરજો આ પેજમાં ઘણી બધી વખત અહીંયા શ્રુ આપેલો છે જે તમારે જોઈ જોઈને અહીં શ્રુ એવું લખવાનું છે બરાબર ને મિત્રો આ બ આ જેટલી જગ્યા આપેલી છે ઉપર જે લીટે આ બંને લાઇનની વચ્ચે જે શ્રુ લખેલો છે એ જ રીતે તમારે અહીં લખવાનું છે બરાબર ને આ બંને બ્લૂ લાઇનની વચ્ચે તો મિત્રો અહીં તમે પ્રેક્ટિસ કરજો અને હવે પછી આપણે શું શીખવાનું છે દ્ય બરાબર ને અને સોરી આને દ્ર કહેવાય છે દ્ર આપણે આ આપણે એમ વિચારતા શું કે દ્ર હોય એને તો આપણે આમ કરીને આમ હોય પરંતુ એ એમ ના હોય પરંતુ આપણે દ ને ઉપર રેફ કરીએ ત્યારે દ્ર બને છે તો આપણે સૃષ્ટિ એમ શીખ્યા તો આપણે જ્યારે દ્રષ્ટિ લખીએ છીએ તો ત્યારે દ્ર આ રીતે હોય છે ઉપરનું પાંખ્યું સેજ વાળેલું આ દ લખ્યો હોય એની ઉપર સહેજ આમ પાંખિયું વાળેલું હોય તો એને વંચાય છે દ્ર બરાબર ને જેની પ્રેક્ટિસ અહીં તમારે કરવાની છે જેમ કે અહીં પહેલા નંબરનો એરો આપેલો છે આટલે સુધી અહીંયાથી આમ જાય છે બરાબર ને પછી બીજા નંબરનો એરો છે એ આમ કરીને આમ જાય છે એટલે સિમ્પલ રીતે લખી શકાય છે દ્ર તો અહીં તમારે પ્રેક્ટિસ કરવાની છે પહેલાં આમ કરવાનું છે પછી આમ કરી અને અહીં આમ બરાબર આ રીતે તમે દ્રની પ્રેક્ટિસ કરી શકો છો જેમ કે દ્રષ્ટિ નામ હોય તો એ આપણે આ રીતે લખી શકીએ દ્રષ્ટિ જેમ આપણે સૃષ્ટિ જો સૃષ્ટિ એ વાંચ્યું હતું પણ લખ્યું નહોતું બરાબર ને તો સૃષ્ટિ આ રીતે લખાય અને દ્રષ્ટિ આ રીતે લખાય તો મિત્રો તમે અહીં આ જે અહીં જેટલા પણ બોક્સ આપેલા છે એ બધામાં દ્ર લખવાની પ્રેક્ટિસ કરજો આ બધામાં તમારે અહીં દ્ર દ્ર લખવાના છે અને દ્રુવ પણ વંચાય છે મિત્રો દૃષ્ટિ એમ કહીએ ને આપણે સૃષ્ટિ તો દૃષ્ટિ તો આ રીતે તમારે દ્ર લખવાની પ્રેક્ટિસ કરવાની છે હવે પછીની એક્સરસાઇઝ આપણે જોઈએ કે આ વાર્તામાંથી જે શબ્દમાં દ્ય દ્ર અને શ્રુ આવતો હોય એ શોધો અને નીચે લખો હવે તમારે જોવાનું છે આપણે આગળ વાર્તા જોઈને તેમાં કે દ્રવાળા શબ્દો કેટલા છે પછી દ્યવાળા શબ્દો કેટલા છે અને શ્રુવાળા કેટલા આ કેટલા શબ્દો છે તો એ તમારે અહીંયા નીચે જે ત્રણ બોક્સ આપ્યા છે તેમાં લખવાના છે બરાબર ને તો તમે એ પાઠમાં જોઈ શકો છો કે દ્રવવાળા શબ્દો કેટલા છે અને તો અહીં તમારે તમારી રીતે શબ્દો શોધી અને લખવાના છે હવે તમે પછીની એક્સરસાઇઝ જુઓ કે આ શબ્દો વાંચો અને લખો તો અહીં કેટલાક શબ્દો આપેલા છે જે તમારે વાંચવાના છે અને સાથે સાથે લખવાના પણ છે જેમ કે અહીંયા પહેલો શબ્દ આપેલો છે વિદ્યા તો તમારે લખવાનું અહીં વિદ્યા આપણે વિદ્યા બોલતા હોઈએ છીએ પણ વિદ્યા નથી પણ ખરેખર એનું સાચું ઉચ્ચારણ શું છે વિદ્યા પછી સૃષ્ટિ પછી દ્રષ્ટિ પછી દ્રશ્ય પછી ઉદ્યમ પછી ઉદ્યત પછી વિદ્યાર્થી વિદ્યા હોય તો વિદ્યાર્થી જોઈ ને આપણે વિદ્યા બોલીએ તો વિદ્યાર્થી હોય એમ બોલીએ પણ સાચો શબ્દ વિદ્યાર્થી છે બરાબર ને પછી વિદ્યુત પછી દ્રઢતા બરાબર આ રીતે તમારે અહીં જે શબ્દો આપેલા છે એ બોલતા જવાના છે અને એનું સ્પષ્ટ ઉચ્ચારણ થાય એ રીતે તમારે પેરેન્ટ્સને સંભળાવવાના છે કે કઈ રીતે આ શબ્દનું વાંચન થઈ શકે પછીનો શબ્દ આપણે જોઈએ તો દ્રષ્ટાંત પછીનો પછીનો શબ્દ જોઈએ તો સૃજન પછી સૃષ્ટિ કરતા કોણ છે સૃષ્ટિ કરતા ઈશ્વર પછી દ્રષ્ટિ નેત્ર પછી દ્રષ્ટિહીન પછી સૃષ્ટિ વિજ્ઞાન તો મિત્રો અહીં મેં જે શબ્દો લખ્યા એ તમારે તમારી ટેક્સ્ટબુકમાં જ આ બધા શબ્દો જોઈ જોઈને લખવાના છે અને સરસ રીતે ઉચ્ચારણ થાય એ રીતે તમારે વાંચવાના છે અને પછી હવે આપણે જોઈએ કે એક સરસ મજાની સરસ મજાનો ટૂચકો આપ્યો છે જેમાંથી આપણે હાસ્ય મેળવી શકીએ તો એ ટૂચકો તમારે વાંચવાનો છે કે રીંકુએ ઉતાવળમાં એક બૂટ ઊંધો પહેર્યો એટલે બૂટની ટોચ અવળી દિશામાં થઈ એટલે તમે પણ જ્યારે શૂઝ પહેરતા હોય ત્યારે જો ઊંધા પહેરાઈ જાય તો એનો જે ટોચ એટલે આગળની સાઈડ આગળનો જે ભાગ હોય ને એ અંદરની સાઈડ વળેલો હોય પણ જ્યારે ઊંધા પહેર્યા હોય તો ત્યારે બૂટનું જે આગળની સાઈડની ટોચ એટલે કે આગળની સાઈડનો ભાગ હોય એ અવળી દિશામાં વળેલો હોય તો રીંકુએ જ્યારે ઉતાવળમાં એક બૂટ ઊંધું પહેર્યું એટલે બૂટની ટોચ અવળી દિશામાં થઈ એટલે બીજી દિશામાં તેની જે ટોચ આવી ગઈ એટલે રીંકુએ ગભરાઈને બૂમ પાડી મમ્મી મારા પગ અડાવળા થઈ ગયા છે આપણને એવું થાય કે રિન્કુને એટલો ખબર ના પડી અને એણે શું વિચાર્યું કે મારા પગ અડાવડા થઈ ગયા છે તો મિત્રો આવો જ એક બીજો પણ ટૂચકો અહીં આપેલો છે એ આપણે જોઈએ તો બેટા મોહન તું પાછો ગંદા પગ લઈને પથારીમાં પડ્યો એના મમ્મી પૂછે છે મોહનને મોહનના પગ ગંદા છે એટલે એની મમ્મી એમ પૂછે છે કે બેટા મોહન તું પાછો ગંદા પગ લઈને પથારીમાં પડ્યો તો કે છે કે બા હું બીજા પગ ક્યાંથી લાવું તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે એ મોહન શું કહે છે બા હું બીજા પગ ક્યાંથી લાવું તો ગંદા પગ લઈને જ પથારીમાં પડું ને એમ તો પરંતુ પગ ધોઈને પથારીમાં જવાય બરાબર ને તો અહીં સરસ મજાના બેટ ઉચકાય છે જે આપણને હસાવે છે તો અહીં આપણે આ સરસ મજાના ચેપ્ટરમાં આપણે એક વાર્તા જોઈ પછી સરસ મજાનું પતંગિયાનું ગીત જોયું અને એક વચનમાંથી એક વચનને બે બહુવચન કોને કહેવાય એ પણ આપણે સમજ્યા સરસ મજાનું એક વરસાદનું કાવ્ય જોયું જે રીમઝીમ રીમ ઝીમ વરસી ફોરા જેમાં તમે સરસ મજાના બે નવા નવા શબ્દો શીખ્યા ફોરા અને ટબુકલા તો આ રીતે આપણે પછી એક આપણે વાદળાની ગમત એ પણ નાનકડી વાર્તા જોઈ તો મને લાગે છે મિત્રો તમને આ ચેપ્ટરમાં બધી જ એક્ટિવિટી દ્વારા ખૂબ મજા પડી હશે ખરું ને તો આવી જ આપણે એક્ટિવિટી સાથે જ અભ્યાસ કરતા રહીશું અને આગળ વધતા રહીશું તો આ જે પોટલા ટપકે ટપ ચેપ્ટર અહીં આપણે પૂરું કરીએ છીએ અને આમાં જે ટેક્સ્ટબુકમાં જેટલું જેટલું લખવાનું થયું છે જે મેં તમને અહીં સાથે સાથે લખાવડાવ્યું છે એ બધું તમારે ટેક્સ્ટબુકમાં લખવાનું છે અને બાકીના જે ક્વેશ્ચન આન્સર મેં તમને કરાવ્યા છે એ તમારે તમારી જે નોટબુક બનાવી હોય ને એમાં તમારે લખવાના છે તો એ તમે આ ચેપ્ટર વન અને ટુ બંનેના જે ટેક્સ્ટબુકમાં જેટલું લખાય એટલું ટેક્સ્ટબુકમાં અને જેના આન્સરની જગ્યા ન આપી હોય એટલું નોટબુકમાં લખવાનું રહેશે તો અહીં આપણે હવે આ ચેપ્ટર પૂરું કરીએ તો થેન્ક યુ મિત્રો